नमस्कार विद्यार्थी मित्रों, अगौना सेशन में आपणे मनोविज्ञानना विकसित क्षेत्रों की चर्चा करी थी। हवे मनोविज्ञानना विकासशील क्षेत्रों की चर्चा करिए तो पहलू छे बोधात्मक मनोविज्ञान। बोधात्मक मनोविज्ञान ए व्यक्तिना बोधन के मानसिक प्रक्रियाओं अभ्यास करे छे, एटले के एमां विचारणा, तर्क क्रिया, निर्धारण, निष्कर्ष, समस्या उकेल, स्मृति वगैरेनो अभ्यास करवामां आवे छे। बोधात्मक मनोवैज्ञानिको जे छे एवं कहे छे के व्यक्तिना वर्तन ने एनी आसपासनुं जे वातावरण छे एना करता पण ए वार्तानुं अर्थघटन कई रीते करे छे एना आधारे एनुं वर्तन घड़ाय छे। एटले वातावरण करता पण ए वातावरणने जुए छे कई रीते एना वर्तनने असर पहोंचाडे छे। बीजुं छे स्वास्थ्यलक्षी मनोविज्ञान। स्वास्थ्यलक्षी मनोविज्ञाननी आ शाखा शारीरिक અને માનસિક સ્વાસ્થ્યની જાળવણી પર ભાર મૂકે છે। આ જે શાખા છે એ રોગ થયા પછી ઉપચારમાં નથી માનતી, રોગ થતો અટકાવવા માટે શું કરી શકાય એના વિશેની ચર્ચા કરે છે। એટલે કે ઘણી વખત જે રોગ થવા પાછળનું કારણ કહીએ તો ખોટી આહાર વિહારની ટેવો, આચાર વિચારની ટેવો, અયોગ્ય જીવનશૈલી, ખોટા વ્યસનો એના કારણે વ્યક્તિ શારીરિક કે માનસિક બીમારીનો ભોગ બને છે। તો આ અંગે લોકોને જાગૃત કરવાનું કામ, લોક જાગૃતિનું કામ આ સ્વાસ્થ્યલક્ષી મનોવૈજ્ઞાનિકો કરતા હોય છે। એટલે તંદુરસ્ત અને મન દુરસ્ત જીવન કેવી રીતે જીવી શકાય એ અંગેનું માર્ગદર્શનનું કામ આ સ્વાસ્થ્યલક્ષી મનોવૈજ્ઞાનિકો આપતા હોય છે। બીજું છે રમત ગમતનું મનોવિજ્ઞાન। ખેલાડીઓ જે વિજય મેળવે છે અને કીર્તિમાન જે કે સ્થાપે છે, એટલે કે જે વિજય મેળવે છે એની પાછળ કંઈ માત્ર શારીરિક ચુસ્તા એટલી જવાબદાર નથી, વ્યક્તિ ખેલાડી એટલો જ મનોવૈજ્ઞાનિક રીતે પણ ચુસ્ત હોવો જરૂરી છે। તો ખેલાડીની મનોવૈજ્ઞાનિક ચુસ્તા જાળવી રાખવાનું કામ, એને માનસિક રીતે તૈયાર રાખવાનું કામ આ જે ફિલ્ડના મનોવૈજ્ઞાનિકો છે એમનું છે। ખેલાડીને એનો જુસ્સો જાળવી રાખવાનું, એને નવા રેકોર્ડ માટે તૈયાર કરવું, એના ઊંચા રેકોર્ડ માટે તૈયાર કરવાનું કામ આ મનોવૈજ્ઞાનિકો કરતા હોય છે। એટલે રમત ગમતનું જે મનોવિજ્ઞાન છે એ ખેલાડીને માનસિક રીતે પણ જે તૈયાર કરવાનું કામ કરતા હોય છે। પછી પર્યાવરણલક્ષી મનોવિજ્ઞાન। આપણી આસપાસનું જે ભૌગોલિક પર્યાવરણ, ભૌતિક પર્યાવરણ અને સામાજિક પર્યાવરણ જે આપણા વર્તનને અસર પહોંચાડે છે એનો આજે પર્યાવરણલક્ષી મનોવૈજ્ઞાનિકો છે। તો પર્યાવરણની અત્યારે શું સ્થિતિ છે, પર્યાવરણને કઈ રીતે બચાવી શકાય, કે જો જેમ જેમ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થતો ગયો ને એમ એમ પ્રદૂષણનું પ્રમાણ પણ વધતું ગયું, અત્યારે હવાનું પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ વગેરે જેવા સમસ્યા ઉભી થઈ છે। આ ઉપરાંત માનવ સર્જિત સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો, ગરીબી, બેકારી વગેરે સમસ્યાઓ પણ વધી છે। તો આ ફિલ્ડના જે મનોવૈજ્ઞાનિકો છે એક પર્યાવરણની શું સ્થિતિ છે, પર્યાવરણને કઈ રીતે બચાવી શકાય, પર્યાવરણ બચાવવા માટે શું કરવું જોઈએ આ અંગેનું સંશોધનનું કામ પર્યાવરણલક્ષી મનોવૈજ્ઞાનિકો કરતા હોય છે। ત્યારબાદ ગુનાશોધનનું મનોવિજ્ઞાન। મનોવિજ્ઞાનની આ જે શાખા છે એમાં ગુનાશોધન અંગેનું કામ કરતા હોય છે આ ફિલ્ડના મનોવૈજ્ઞાનિકો। ગુનેગારો આજે હાઈટેક બન્યા છે, આજે ગુનેગારો ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, એટલે ગુનેગારોને શોધવા પણ એટલા મુશ્કેલ છે। તો આ ફિલ્ડના મનોવૈજ્ઞાનિકો છે એ પણ ટેકનોલોજીનો સહારો લઈને, બીજા લોકોનો સપોર્ટ લઈને ગુના શોધનનું કામ, એટલે ગુનેગારોને શોધવાનું કામ કરે છે। ગુના થવા પાછળનું કારણ શું, કઈ પરિસ્થિતિ અને કયા સંજોગો જવાબદાર છે એ બીજા લોકોનો સપોર્ટ લઈને એ લોકો શોધવાનું કામ કરે છે। અત્યારે કે તો ગુજરાતમાં ગાંધીનગર ખાતે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી આવેલી છે જે આ પ્રકારની ટ્રેનિંગ આપવાનું કામ કરે છે અને એકદમ ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓ તૈયાર થાય છે। અને આ જે વિદ્યાર્થીઓ છે એ સરકારી ગુનાશોધનની અંદર અને જે પ્રાઇવેટ ગુનાશોધન જે ટીમો છે એની અંદર એ લોકો કરે કામ મેળવી શકે છે। એટલે આ મનોવિજ્ઞાનની પાંચ શાખાઓ છે એ વિકાસલક્ષી શાખાઓ છે। આ સિવાયની બીજી અનેક શાખાઓ છે પણ આપણે બધામાં અત્યારે જોવાની નથી, આપણે માત્ર ચોપડીની અંદર આજે છંટા 11 આપી છે એના વિશે તમારે સમજવાનું છે, તમારે તૈયાર કરવાનું છે। એટલે આ થયા બધા મનોવિજ્ઞાનના અભ્યાસ ક્ષેત્રો, વિકસિત
અને વિકાસશીલ આવા બે ભાગ છે. હવેની મુદ્દે જે કઈ ચર્ચા પછીના સેશનમાં કરીશું.